લેખનું નામ છે ફરી કુદરતના ખોળે. પક્ષીના માળાની રચના અને ખાસિયતો. લેખક છે શ્રી જગત કિનખાબવાલા ઉર્ફે સ્પેરોમેન. જેવી સુંદર રચના કુદરતે પક્ષીઓની કરી છે તેવી રીતે પક્ષીને માળાની ગૂંથણીનું કૌશલ્ય પણ આપેલું છે. દરેક જાતના પક્ષીને કુદરતે પોતાની જરૂરિયાત મુજબ માળો બનાવવાની કાબેલિયત આપેલી જ છે. તેઓ સુંદર, કાર્યાત્મક, વૈજ્ઞાનિક ગૂંથણી ધરાવતા મજબૂત માળો સમજી વિચારીને સાવચેતીથી સલામત જગ્યાએ બનાવી લે છે. આ માળો બનાવતી વખતે ખાસ કરીને પોતાની પસંદગીની માદાને તે માળો સુંદર અને સલામત લાગશે તે ધ્યાનમાં રાખીને માળો બનાવે છે. અને નર તે સમયગાળામાં માદામય, રસિક, રોમેન્ટિક બની જાય છે. માળો એટલે પક્ષી માટે દર વર્ષે ઈંડા મૂકવાનું ઘર. ઈંડાને સેવે, બચ્ચાને ખોરાક આપી, ઉડવાનું શિક્ષણ આપી ઉડતા શીખવાડે અને ત્યારબાદ બચ્ચા કુદરતમાં વસે. કુદરતમાં વસી ગયા બાદ તે માળાનો ઉપયોગ બીજી ઋતુમાં ફરી ગર્ભધારણ કરે ત્યારે ફરીથી માળો વાપરી શકે છે. તે સિવાય માળો એ તેમનું કાયમી રહેઠાણ નથી. દરેક પક્ષીની માળો ગૂંથવાની રીત અને કલા કાયમી એક સરખી ચાલી આવતી હોય તેવી રીતે માળો બનાવતા હોય છે. એટલે એમ સમજી શકાય કે માળો જોઈને કોઈ જાણકાર વ્યક્તિ હોય તો એ સમજી જાય કે આ કયા પક્ષીનો માળો છે. વર્ષો વર્ષ તેમાં કોઈ ફેરફાર નથી થતા હોતા. હા, માળામાં ભરવા માટેનો કાચો માલ જે તે સ્થળે મળે તેની ઉપર ચોક્કસ આધાર રાખે છે. હાલમાં વિકાસની દોટમાં સુગરી જેવા અને અન્ય પક્ષીઓને માળો ગૂંથવા માટે જોઈતો કાચો માલ આસપાસના વિસ્તારમાંથી મળતો ઓછો થાય તેમ તેઓ પોતાનો કાયમી વસવાટનો વિસ્તાર છોડીને બીજા વિસ્તાર તરફ કાયમી રીતે જતા રહેતા હોય છે. ક્યારેક તેઓનો રચેલો માળો કોઈએ તોડી નાખ્યો હોય તો છેલ્લી ઘડીએ તેઓ એ ઈંડા ગમે ત્યાં મૂકી દેવા પડતા હોય છે અને આવા ઈંડા સફળ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. પક્ષીઓની પ્રજનનની ચોક્કસ ઋતુ હોય છે અને તે પ્રમાણે તેઓ અનુકૂળ ઋતુમાં માળો બનાવી ઈંડા મૂકી બચ્ચાનો ઉછેર કરતા હોય છે. ઘણી જાતના પક્ષી પોતાના એક વતનના ખૂબ ઠંડા પ્રદેશમાં શિયાળો બેસતા પહેલાં ઋતુ પ્રવાસ પણ નિયમિત રીતે યોગ્ય સમયે કરતા હોય છે અને પોતાના નિર્ધારિત બીજા વતનમાં પ્રજનનની ઋતુમાં પહોંચી જતા હોય છે. આવા પક્ષીઓમાં ખાસ કરીને સુરખાબ એટલે કે ફ્લેમિંગો એક ખૂબ જાણીતું પક્ષી છે જે કચ્છના રણના ચોમાસાના પાણી ભરાયેલા વિસ્તારમાં, ખુલ્લા વિસ્તારમાં હજારો માઇલની મુસાફરી કરી ઈંડા મૂકવા માટે આવે છે. જ્યારે ચાતક એટલે કે જેકોબિન રોબિન જેવા પક્ષી હિમાલયના ખૂબ જ ઠંડા શિયાળામાં ગુજરાત તેમજ મધ્ય ભારત અને વિવિધ વિસ્તારમાં આવી પ્રજનન કરી પાછા પોતાની પ્રજનન ઋતુ પૂરી થાય ત્યારે ફરીથી પાછા પોતાના બીજા વિસ્તારમાં જતા રહેતા હોય છે. આમ તેમને વસવાટના કાયમી બે વિસ્તાર હોય છે અને બંને જગ્યામાં ઋતુ પ્રમાણે જીવન ગુજારતા હોય છે. ખાસ કરીને ચકલી જેવા માનવ વસાહત આસપાસ જીવતા પક્ષીને માળામાં ભરવા માટે કાચો માલ ન મળે તો તેઓ પ્લાસ્ટિકના ટુકડા, દોરા, કાપડના ગાભા વગેરે બખોલમાં ભરીને માળો બનાવી લેતા હોય છે. હાલના સમયમાં પક્ષીને માળો ગૂંથવા માટેનો કાચો માલ વગેરે ન મળે તો બુલબુલ, દૈયડ, મેકપાઈ રોબિન્સ, કાબર, મેના, દેવચકલી, ઇન્ડિયન રોબિન્સ વગેરે જેવા પક્ષીઓ ચકલી માટે ગોઠવેલા માળામાં પોતાના ઈંડા મૂકતા જોવા મળે છે. જ્યારે મુનિયા એટલે કે ઇન્ડિયન સિલ્વર બિલ્સ સામાન્ય રીતે સુગરીના વપરાઈ ગયેલા અને તેના બચ્ચા ઉડી જાય ત્યારબાદ જે માળો જૂનો થઈ ગયો છે તેમાં અને ચકલીના માળામાં ઈંડા મૂકતા જોવા મળે છે અને પક્ષી જગતમાં આ બહુ સામાન્ય વાત છે. સુગરી જેવા પક્ષીનો માળાની રચના ખૂબ જ આગવી હોય છે. સુગરીનો માળો ઊંધો લટકતો હોય છે એટલે કે સુગરી નીચેથી ઉપર જઈ શકે તેવો માળો હોય છે. નીચેથી દાખલ થવાનો રસ્તો સાંકડો હોય છે.
માળાની વચ્ચેનો ભાગ પહોળો હોય છે, જ્યાં તે ઈંડા મૂકે છે, અને તે સહેજ વણાકમાં બારીકીથી રચેલો હોય છે, જે કારણે ઈંડા કે બચ્ચા નીચે રગડી પડતા નથી. છેક ઉપરના ભાગમાં નર સુગરી અનુકૂળ વૃક્ષની પાતળી ડાળી ઉપર બારીકાઈથી પહેલો ટાંકો લઈ માળો ગૂંથવાની શરૂઆત કરે છે. નર સુગરી એક કરતાં વધારે માળા ગૂંથે છે. તેમાંથી માદા સુગરી જે માળો પસંદ કરે તે માળો ઉપયોગમાં લેવાતો હોય છે, જે તેમની એક વિશિષ્ટ ખાસિયત છે. સુગરીની જેમ નાના શકરખોરો એટલે કે પર્પલ સનબર્ડ માળો પાતળી ડાળીના છેડે બનાવે છે, જેથી માળો શિકારી પક્ષી અને સાપથી બચીને રહે. પોતાના વજનના કારણે સાપ કે મોટા પક્ષી માળાની પાતળી ડાળી ઉપર બેસી શકતા નથી, અને માટે તેઓ ત્યાં ઈંડા કે બચ્ચા ખાવા માટે પહોંચી શકતા નથી. માળા માટે પાતળી સળીઓ, રેસા વગેરે વાપરે છે, અને વચ્ચે ઈંડા મૂકવા માટે પોચી વસ્તુઓ ભેગી કરી ને ગાદી જેવો ભાગ બનાવે છે, જેનાથી ઈંડા અને બચ્ચાની અનુકૂળતા સચવાય. વચ્ચેના ઈંડા મૂકવાના ભાગમાં પોચી ગાદી જેવો ભાગ બનાવવાની વ્યવસ્થા લગભગ દરેક પક્ષીના માળામાં જોવા મળે જ છે. દરજીડો એટલે કે ટેલર બર્ડ પોતાનો માળો ગૂંથવાની કાબેલિયતના કારણે ઘણો જાણીતો છે. માળો ગૂંથવા માટે તે પામ જેવા વૃક્ષના પાંદડાની પટ્ટીઓ બનાવી દરજીની જેમ એક પટ્ટીને બીજી પટ્ટી સાથે સીવે છે અને માળો ગૂંથે છે. ગૂંથેલા માળાની અંદરના ભાગમાં તે પોચું ઘાસ અને બીજો કાચો માલ ભરીને ગાદી બનાવી તેમાં ઈંડા મૂકે છે. આ નાનું પક્ષી જે ખૂબ જ ચપરાક અને ચંચળ છે તે સતત ઉડાઉડ કરે છે, અને તેનો માળો જોવો એક લહાવો જ ગણાય. તેના માળાના ટાંકા જુઓ તો દરજી જેવી સિલાઈના માપસરના ટાંકા જોવા મળે, અને તેનાથી માળાને મજબૂત અને સલામતી મળે છે. ફડક ફૂદકી એટલે કે ઇન્ડિયન પ્રિનિયા પણ એક નાનકડું પક્ષી છે, જેનો માળો પણ આગવો હોય છે. તેની એક ખાસિયત એ છે કે જો તે માળાની જે જગ્યા શોધે છે ત્યારે માળાની ઉપરના ભાગમાં મોટા પાંદડાવાળો છોડ શોધીને તે પાંદડાને છોડમાંથી કાપ્યા વગર તેનો ઉપયોગ કરીને વણાક આપીને માળો બનાવે છે. તે માળામાં તે વણાકવાળા ભાગમાં બીજા રેસાથી ટાંકા લે છે, અને તે કારણે તે પાંદડું સુગાતું નથી અને પાંદડામાં ફાટ કે તિરાડ પડતી નથી, જેના લીધે માળાને વધારે લાંબા સમય સુધી વધારે સલામતી અને મજબૂતી મળે છે. આ ઉપરાંત તે કારણે તે જે જગ્યાએ માળો બનાવે છે તે શિકારી પક્ષીને ધ્યાનમાં આવતું નથી અને છદ્માવરણ એટલે કે કેમોફ્લેજ બની જાય છે. આ ખૂબ જ ચાતુર્ય ભરેલું કામ છે અને ઈંડા તેમજ બચ્ચાને શિકારથી બચાવીને રાખે છે. ગીધ વિવિધ જાતના હોય છે. તેમના માળાની વિશિષ્ટતા માળાનું કદ કે સાઈઝ છે. તેઓ માળો ખૂબ મોટો બનાવે છે. 5 ફૂટથી શરૂ કરીને 10 ફૂટના ઘેરાવામાં હોય છે. દર વર્ષે તે જૂનો માળો વાપરે છે અને સમયાંતરે તે માળાને મોટી ડાળીઓ ઉમેરીને મોટો કરતા હોય છે. આવા મોટા માળા 20 ફૂટ સુધીના જોવા મળે છે. આ કારણે મોટામાં મોટા માળાનું વજન 2700 કિલોગ્રામ કરતાં પણ વધારે જોવા મળેલું છે. કબૂતર પણ સળીઓનો વેરવિખેર ઢંગધડા વગરનો માળો બનાવે છે. તેઓની વસ્તી ખૂબ વધી રહી છે અને વૃક્ષ ઓછા થઈ રહ્યા છે, માટે જ્યાં પણ જગ્યા મળે ત્યાં થોડી સળીઓ ગોઠવી દઈ ઈંડા મૂકી દે છે. ઊંચા માળે બાલ્કનીમાં પણ મૂકેલા છોડના કુંડામાં સળીઓ ગોઠવી અથવા તો સીધે સીધા ઈંડા કુંડાની માટીમાં મૂકી દે છે. બુલબુલ જેવા પક્ષી ગીચ ઝાડીમાં સલામત રહે અને બહાર દેખાય નહીં તેવી જગ્યાએ સળીઓને વાળીને કપ જેવો ગોળ આકારનો માળો બનાવે છે. જ્યારે ગોળ કપ જેવો માળો ગૂંથીને સૌબિંગી જેવા પક્ષી તેની ઉપર મજબૂતી માટે કરોડિયાના ઝાડાથી લીપણ કરે છે. કરોડિયાના ઝાડા એક ચીકણો પદાર્થ હોય છે. મૂળભૂત રીતે કરોડિયાએ પોતાના શરીરના પ્રોટીનમાંથી રેસા બનાવેલા હોય છે,
જેનાથી શોબિંગ જેવા પક્ષીનો માળો મજબૂત તેમાં તેમજ પાણીથી પલળે નહીં તેઓ સલામત બની રહે છે. માળો બનાવવા માટે પક્ષીઓ વૃક્ષની સળીઓ, રેસા, પાંદડા, કરોડિયાના ઝાડા અને માટી જેવા પદાર્થનો પણ ઉપયોગ કરતા હોય છે. ફિંચ, તારપૂંચ, તારોડિયું આવા પક્ષીઓ માળા દિવાલ ઉપર માટી ચોંટાડીને બનાવે છે. પાણીની નજીકના સલામત વિસ્તારમાં ચીકણી માટીને પોતાની લાડથી ભીની કરી દિવાલ ઉપર ચોંટાડી દે છે, જે સુકાતા કઠણ થઈ જાય છે અને માળો છત ઉપર ચોટેલો રહે છે. આખા વિશ્વમાં દરેક જાતના પક્ષી પોતાની જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારના અને આગવા માળા બનાવતા જોવા મળે છે. પ્રકૃતિ એ જીવતા ભગવાન છે અને પ્રકૃતિ દરેક જીવની કાળજી લઈ જીવાડે છે. સ્નેહ રાખો, શીખતા રહો અને સંભાળ રાખો. લવ, લર્ન એન્ડ કન્ઝર્વ. થેન્ક યુ.